नमस्कार विद्यार्थी मित्रों, हूँ अडवाणी जय विश्वग्राम परिवार वती आप सौनु हार्दिक स्वागत करूँ छूँ। आनी पहला आपणे चेन्ज टेक्स्टना त्रीजा पाठ पर आपणे अभ्यास करेली हती। आ त्रीजा पाठना आपणे जे अभ्यास करेली हती एमां आपणे अभ्यास कर्यो तो चेन टेन्सनो, अने कोई पण जे विद्यार्थी मित्रो होय एने चेन टेन्समां जो ख्याल न आवतो होय तो ધોરણ અગિયારના માં એક એક ટેન્સ વિશેની માહિતી આપેલી છે, તો એ વિડીયો એ જોઈ શકે છે। આજે આપણે અભ્યાસ કરવાના છીએ એક્ટિવ પેસિવ વિશે, જેને કહેવામાં આવે છે કર્તરી કર્મણી। એક દરેક મિત્રને એક મારે ખાસ વિનંતી છે કે એક્ટિવ પેસિવ જે આજે કરાવશું, બે લેવલ આપણે કરી શકીએ છીએ એક્ટિવ પેસિવના। એક છે નોર્મલ લેવલ, જે તમે ધોરણ 1-10 પણ ભણી ચૂકેલા હશો ને, ધોરણ 11 પણ ભણી ચૂકેલા હશો, અને બીજો લેવલ હશે એડવાન્સ લેવલ, જે આના પછીનો વિડીયો આવશે એ એડવાન્સ લેવલનો વિડીયો હશે। એટલા માટે મહેરબાની કરીને એડવાન્સ લેવલનો જે વિડીયો છે એને જોવાનું કોઈ ચૂકવાનું નથી, કારણ કે મોસ્ટ આઈએમપી વિડીયો છે। ઓકે, એ આઈએમપી વિડીયો આપણે દરેકે છે એમાં આવતા ફેરફારોને ખાસ કરીને મગજમાં રાખવાના છે, અને આઈ ગેરંટીડ કે આજે બે વિડીયો હશે એની બહાર એક પણ એક્ટિવ પેસિવનો તમારો એક પણ તમારે માર્ક જશે નહીં। એટલે ખાસ કરીને દરેક વિદ્યાર્થી આની કાળજી રાખવાની છે। ઓકે, આજે આપણે નોર્મલ લેવલ વિશે વાત કરવાના છીએ, આના પછીનો વિડીયો આવશે એમાં આપણે એડવાન્સ લેવલની વાત કરીશું। ઓકે, બીજી વસ્તુ આ પૂરો થયા પછી, આના પછી આવશે બધું જે આપણે ચેન્જ ટેસ્ટ, જે ડુએસ ડાયરેક્ટેડ, જે આપણે મિક્સમાં જે આપણે અભ્યાસ જે અત્યારે આપણે 4-5 લેક્ચર બનાવેલા હશે એને આપણે એક ટેસ્ટનું આયોજન કરીશું, અથવા તો એનું આપણે એક્ઝામ્પલ જોશું પેપરમાં કેમ પૂછાય છે, એના એક્ઝામ્પલ આપણે લેશું અને એક્ઝામ્પલના આન્સર પણ આપણે જોશું, જેથી આપણને ખ્યાલ પડે કે પેપરમાં કેમ પૂછાય છે। ઓકે, અને એક્ટિવ પેસિવ જે કાલે અથવા તો જ્યારે પણ આનો એડવાન્સ લેવલની જ્યારે પણ વિડીયો મુકાય તો એ વિડીયો કોઈ વિદ્યાર્થીએ ચૂકવો નહીં। આ ખાસ કરીને આ વસ્તુ છે, બધાએ ત્યાંને લેવાની છે। બીજું, આ વખતે એક્ટિવ પેસિવનો જે વિડીયો બનાવેલો છે એમાં મેં એક શોર્ટ કોઠા ટાઈપ કોઠો એક બનાવેલો છે, કોઠા ઉપરથી તમારે સ્માર્ટ વર્ક કરીને તમારે માર્ક મેળવવાના છે। ઓકે, એટલે દરેક વિદ્યાર્થી મિત્રો આ વસ્તુની કાળજી રાખે, અને એ જે કોટો હશે એનો દરેક વિદ્યાર્થી મિત્રે સ્ક્રીનશોટ પાડી લેવાનો, જેથી કરીને એ સ્ક્રીનશોટ છે એમને ઉપયોગી થશે। એક બીજી એક વસ્તુ મિત્રો કહી દઉં છું કે જ્યારે પણ તમે તૈયારી કરતા હો ત્યારે તમારે છે સ્માર્ટ વર્ક ઉપર ધ્યાન દેવાનું છે, નહીં કે તમે છે ડોંકી વર્ક કરો। ઓકે, આ વસ્તુને ખાસ કરીને મગજમાં રાખવાનું છે। આની પહેલાંનો વિડીયો બનાવેલો હતો એમાં મેં તમને ટેન્સનો આખો કોઠો એક તમને આપેલો હતો, બે જે કોઠા આપેલા હતા બે કોઠા એ તમે જોઈ લેશો, તમને એકદમ મગજમાં ક્લિયર થઈ જશે કેવી રીતે ચેન્જ ટેન્સ હશે। ઓકે, એવી રીતે આપણે પ્રયાસ કરશું કે ભાઈ એવી રીતે કોઠા ઉપરથી આપણે છે માત્ર ને માત્ર જ્યારે પરીક્ષા હોય ત્યારે આપણે 4 જ આપણે કોઠા એવા જોવા પડે જેથી કરીને આપણે 4 માર્ક ક્લિયર થાય। ઓકે, તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આજે શરૂ કરીએ છીએ એક્ટિવ પેસિવનો ફર્સ્ટ વિડીયો। સેકન્ડ વિડીયો પાછો એકવાર એકદમ તમને કહી દઉં છું કે મોસ્ટ આઈએમપી હશે, એટલે મહેરબાની કરીને ધ્યાન રાખજો। ઓકે, એટલે સેકન્ડ આઈએમપી વિડીયો કોઈએ જોવાનો ચૂકવાનો નથી। ઓકે, એમાં કોઈ પણ પ્રકારનું કંઈ છે ચાલશે નહીં। ઓકે, ચાલો આપણે શરૂઆત કરીએ છીએ એક્ટિવ પેસિવના બેઝિક લેવલ ઉપર। ચાલો વિદ્યાર્થી મિત્રો, ઓકે વિદ્યાર્થી મિત્રો, એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ એક વસ્તુ ક્લિયર કરી દઉં છું વિદ્યાર્થી મિત્રો, એક્ટિવ વોઇસ એટલે કર્તાની વાક્યરચના અને પેસિવ વોઇસ એટલે કર્મની વાક્યરચના। ઓકે, હવે ગુજરાતીમાં તમને પહેલાં સમજાવવાનો પ્રયાસ કરું વિદ્યાર્થી મિત્રો, તો રાજુ ખાય છે અને હું જ્યારે એનું પેસિવ કરું છું ત્યારે રાજુથી ખવાય છે, આ દરેક આપણે ગુજરાતીમાં પડેલા છીએ। એટલે વિદ્યાર્થી મિત્રો એના અર્થમાં કંઈ ફેરફાર નથી પડતો, રાજુને ખાવાની ક્રિયામાં કંઈ ફેરફાર પડતો નથી। ઓકે, માટે એક્ટિવમાંથી પેસિવ વોઇસમાં તમે ચેન્જ કરો ને ત્યારે વિદ્યાર્થી મિત્રો એમાં કદી છે કે તમારા અર્થમાં કદી ફેરફાર થવો જોઈએ નહીં। ઓકે, કર્મને પ્રાધાન્ય આપવાનું રહેશે, જોઈએ વાક્યરચના। ઓકે, કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ કર્મ, હવે શું ફેરફાર થાય છે પેસિવમાં ફેરવો, એટલે કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ કર્મ, આવી રીતે આપણે જોઈએ વાક્યરચના આપણે જોઈ શકીએ છીએ। ઓકે,
આ વાક્યરત્ના સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એક થોડીક મિસ્ટેક છે, એક વસ્તુ પહેલાં એક મગજમાં રાખવાની કે પહેલાં કર્મો આવી જશે. જો અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા અહીંયા કર્તા અને કર્મ બંને જગ્યાએ એક સરખું લખેલું છે, પણ પહેલાં પેસિવ વોઇસમાં કર્મો આવશે. ઓકે, આને ખાસ કરીને મગજમાં રાખજો. સોરી, ધીસ ઇઝ અ પ્રિન્ટિંગ મિસ્ટેક. ઓકે, એટલે અહીંયા આવશે કર્મ, પછી આવશે ક્રિયાપદ, પછી આવશે કર્તા. એટલે મારો કહેવાનો મિનિંગ એમ છે, ફેરફાર શું થશે વિદ્યાર્થી મિત્રો, તો કે કર્તાના સ્થાને કર્મો આવી જશે અને કર્મના સ્થાને કર્તા આવી જશે. ઓકે, અહીંયા શું ફેરફાર થવાનો છે, અહીંયા છે કર્તા છે, ત્યાં કર્મો આવી જશે અને કર્મના સ્થાને કર્તા આવી જશે. જે કર્તાને ડુઅર તરીકે ઓળખવામાં આવે છે અને જે કર્મ રિસીવર, ઓકે, જે રિસીવ કરે છે એમ કહેવામાં આવે છે. હમણાં આપણે ચર્ચા વિદ્યાર્થી મિત્રો કરી કે ભાઈ કર્તાના સ્થાને કર્મ આવી જાય છે અને કર્મ. એક બીજી વસ્તુ વિદ્યાર્થી મિત્રો, કર્તાના સ્થાને જો કર્મ આવે, ઓકે, કર્તાના સ્થાને જો કર્મ આવે છે, બરાબર છે, તો એની સ્થાને વિદ્યાર્થી મિત્રો એની કર્મ વિભક્તિ લગાડવામાં આવે છે. જોઈ શકીએ બધા એની કર્મ વિભક્તિ તરીકે મોઢે હોવી જોઈએ. આઈની મી થશે, વીની અસ, યુનું યુ, હીનું હિમ, શીનું હર અને ધેયનું તેમ. વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને આઈ, હી, શી મગજમાં રાખવાનું છે, કારણ કે પેપરમાં વારંવાર પૂછાય છે. હી ને શી વારંવાર હોય છે પેપરમાં, એટલે ખાસ કરીને ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, દરેકે વિદ્યાર્થી મિત્રોને દરેકને મગજમાં બેસવું જોઈએ. આઈની વિભક્તિ થશે કર્મ વિભક્તિ મી, વીની અસ, યુનું યુ, હીનું હિમ, શીનું હર અને તેનું તેમ. સરસ, ચાલો નીચે એક એક્ઝામ્પલ જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો, દરેકને ક્લિયર થઈ જાય. આઈ ક્લીન્ડ ધેટ રૂમ. ઓકે, આ સાદા ભૂતકાળની વાક્યરચના છે. હમણાં હું તમને કોઠો સમજાવું છું, કોઠા ઉપર તમને ખ્યાલમાં આવી જશે કેવી રીતે વાક્યરચનાઓ બનતી હશે. આઈ ક્લીન્ડ ધેટ રૂમ. હવે જો પહેલી વસ્તુ તો આઈ કરતા છે, ક્લીન ક્રિયાપદ છે, ધેટ રૂમ છે ને એ કર્મ છે. તો મેં તમને કીધું તો કર્તાના સ્થાને શું લેવાનું છે, કર્મ. તો ધેટ રૂમ પહેલાં આવી જશે અને ભૂતકાળ હોવાને કારણે આપણે અહીંયા વોઝ લગાડીએ છીએ. ધેટ રૂમ વોઝ ક્લીન્ડ બાય મી. બાય વિદ્યાર્થી મિત્રો ભૂલવાનું નથી. ઓકે, મી શા માટે લગાડ્યું, આપણે કર્મ વિભક્તિ લખી એટલા માટે. બીજું એક્ઝામ્પલ, સી ઇન્વાઇટેડ ધેમ હિયર. ઓકે, હવે તમને એક વસ્તુ ખાસ કરીને મગજમાં રાખવાની છે કે અહીંયા છે બે કર્મ જોવા મળે છે, તે વેર ઇન્વાઇટેડ હિયર બાય હર. ઓકે, આ વસ્તુ ખાસ કરીને મારો કહેવાનો મિનિંગ એટલો છે વિદ્યાર્થી, કર્તાના સ્થાને કર્મ અને કર્મના સ્થાને કર્તા, અને હંમેશા માટે ભૂત કુદંત જ આવશે. ઓકે, બસ મારે આ બે તમને જે સ્ક્રીનશોટ પાડેલા આવ્યા, મારે તમને ખાલી એટલું જ ખાલી સમજાવવાનું છે કે કર્તાના સ્થાને કર્મ અને કર્મના સ્થાને કર્તા અને ભૂતકુદનનો ઉપયોગ થાય છે, અને કર્મની જે વિભક્તિ હશે એની પહેલાં શું આવશે, બાય આવશે. હવે વિદ્યાર્થી મિત્રો આને બહુ સરસ રીતે આપણે કોઠાર રૂપે સમજીએ. આનો દરેક વિદ્યાર્થીએ છે એક સરસ મજાનો સ્ક્રીનશોટ પાડી લેવો. ઓકે, આનો સ્ક્રીનશોટ બહુ સારી રીતે પાડી લેવો જેથી કરીને મગજમાં દરેક વિદ્યાર્થીને બેસે. ઓકે, આ કરશો એટલે તમારું છે એક્ટિવ પેસિવ એકદમ ક્લિયર થઈ જશે. નોર્મલ લેવલ, એડવાન્સ લેવલ વિદ્યાર્થી મિત્રો કેવું હશે, તમને આ ક્વેશ્ચન થવો ખૂબ વ્યાજબી છે વિદ્યાર્થી મિત્રો. ઓકે ને, બહુ આ વ્યાજબી ક્વેશ્ચન છે તમારો. એડવાન્સ લેવલ મિત્રો કેવા વાક્યો હશે, ઓપન ધ ડોર, ઓકે, ઇન્સ્ટોલ અ સોલાર પાવર, આવા હશે. તમને વિચારો ઓપન અ ડોરનું શું કરવું ને, આ આપણે આગળના વિડીયોમાં જોઈશું. ઓકે, આવા વાક્યો પણ હોય છે, બરાબર છે. એટલે આપણે એક માર્ક પણ આપણો જઈને એવો પ્રયાસ કરશું. પહેલામાં પહેલું ઉપર આપેલું છે એક્ટિવ ને પેસિવ લખેલું છે. આઈ રાઇટ અ લેટર, તમને દેખાય છે વિદ્યાર્થી મિત્રો. આઈ સબ્જેક્ટ એટલે કર્તા છે, રાઇટ છે વર્બ છે, અને આ લેટર છે ઓબ્જેક્ટ, એટલે કે જેને આપણે છે કર્મ તરીકે કહીએ છીએ એ છે. હવે મેં તમને કીધું કર્તાના સ્થાને કર્મ, એટલે જોઈ શકે છે લેટર આવી ગયું. હવે વિદ્યાર્થી મિત્રો રાઇટ છે સાદો વર્તમાનકાળ છે. જો સાદો વર્તમાનકાળ હશે એટલે વિદ્યાર્થી મિત્રો એમિઝાનનો યુઝ થશે, એટલે ઇઝ, અને મેં તમને કીધું આમાં ભૂતકૃદંત જ આવશે, એટલે રિટર્ન બાય મી. ઓકે, અ લેટર ઇઝ રિટર્ન બાય મી અથવા રાઇટ એન્ડ બાય મી. આ વસ્તુ કાળજી રાખવાની દરેકે ભાઈ. ઓકે, દરેકે આ વસ્તુ મગજમાં રાખવાની છે, આમાં કોઈ પ્રકારનો ભૂલ પડે નહીં. એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિદ્યાર્થી મિત્રો કહી દઉં છું, આને એક તમારું મગજ ખોલીને એકદમ વ્યવસ્થિત તમે જોજો. ઓકે, હું બોલું છું એકદમ વ્યવસ્થિત મગજમાં રાખજો. જો ચાલુ કાળ હશે ને, ચાલુ કાળ વિદ્યાર્થી મિત્રો, ચાલુ કાળ આપેલા હશે ને, ચાલુ વર્તમાનકાળ, ચાલુ ભૂતકાળ અને ચાલુ ભવિષ્યકાળ.
ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ અને ચાલુ ભવિષ્યકાળ, આની સાથે બીઈંગનો ઉપયોગ થશે. BEING બીઈંગનો ઉપયોગ થશે. જ્યારે પૂર્ણકાળ હશે એ પૂર્ણકાળમાં છે, પૂર્ણ વર્તમાનકાળ હોય, પૂર્ણ ભૂતકાળ હોય કે પૂર્ણ ભવિષ્યકાળ હોય, ત્યારે બીનનો BEEN બીનનો ઉપયોગ થશે. ઓકે, આ વસ્તુ ખાસ કરીને મગજમાં રાખવાની છે, આમાં કોઈ પ્રકારની કંઈ ભૂલો પડે નહીં. તરીકને મગજમાં બેસે છે ભાઈ? ઓકે, અહીંયા એક્ઝામ્પલ આપેલા છે, દરેક આપણે જોઈ શકીએ છીએ એક્ઝામ્પલ. ઓકે, પહેલાં પ્રેઝન્ટ સિમ્પલનું જોઈએ છે. આઈ રાઇટ અ લેટર. ઓકે, હવે મારે એને ફેરવવું છે, તો પહેલાં તો મેં તમને સાદા વર્તમાનકાળમાં કીધું કે જ્યારે ફેરવો છો ત્યારે એમિઝાર લાગે છે. અ લેટર એક જ છે તો એની સાથે શું લાગશે? ઇઝ રિટન બાય મી. અહીંયા બાય મી આપેલ નથી, એટલે ખાસ કરીને ધ્યાન રાખવાનું વિદ્યાર્થી મિત્રો. ઓકે, સેકન્ડ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, તો કે આઈ એમ રાઇટિંગ અ લેટર. ઓકે, ત્યારે તમે જ્યારે એને ફેરવો છો ત્યારે તમારે એમાં પણ અ લેટર ઇઝ બીઈંગ રિટન બાય મી, ઇઝ બીઈંગ આવશે. બીઈંગ એટલા માટે આવશે કારણ કે ચાલુ કાળ છે એટલા માટે. ઓકે, એના પછી આવશે પાસ્ટ સિમ્પલ. ઓકે, એટલે પાસ્ટ સિમ્પલ એટલે કે સાદો ભૂતકાળ. આઈ રોટ અ લેટર, સાદો ભૂતકાળમાં, સાદા વર્તમાનકાળમાં એમિઝાર લખું, સાદા ભૂતકાળમાં વોઝ વેલ લાગે છે. જો અહીં એક કરતાં વધારે વસ્તુ હોત તો વેલ લાગત, પણ અહીં એક જ છે એટલા માટે વોઝ લાગશે. અ લેટર વોઝ રાઇટન બાય મી. ઓકે, દરેકને મગજમાં બેસે છે ને ભાઈ? કોઈ પ્રકારનું ગોખવાનો પ્રયાસ નહીં કરવાનો, બરાબર. આ કોઠારૂપે એટલા માટે લીધેલું છે કે તમને ઇઝી પડે. પાસ્ટ કન્ટિન્યુઅસ ખબર કેમ પડે? જો આઈએનજી લગાડેલું ખબર પડે પાસ્ટ કન્ટિન્યુઅસ છે. જોઈ શકીએ છીએ પાસ્ટ કન્ટિન્યુઅસ એટલે કે ચાલુ ભૂતકાળ, તો કે આઈ વોઝ રાઇટિંગ અ લેટર વોઝ બીંગ રિટર્ન. કેમ વિદ્યાર્થી મિત્રો બીંગ કેમ લાગ્યું? કારણ કે વિદ્યાર્થી મિત્રો આ ચાલુ કાળ છે એટલા માટે. પ્રેઝન્ટ પરફેક્ટ, તો કે આઈ હેવ રિટર્ન અ લેટર. હેવ હેસ કરે લાગે, દરેકને ખ્યાલ હોવો જોઈએ વિદ્યાર્થી મિત્રો, એક વચન હશે તો એની સાથે હંમેશા માટે આપણે હેઝનો ઉપયોગ કરીએ છીએ. તો આપણે જોઈએ અ લેટર હેઝ બીન રિટર્ન બાય મી. ઓકે, ફરી વાર હું બોલું છું એના પર થોડું ધ્યાન રાખજો. સાદો વર્તમાનકાળ હશે વિદ્યાર્થી મિત્રો, એમિઝાર સાથે ખાલી ભૂતકૃતન વાપરવાનું છે. પહેલો મેં ચેન્જીસ તમને કહી દઉં, કર્તાના સ્થાને કર્મ લખવાનું છે, કર્મના સ્થાને કરતા કરવાનું છે, અને છેલ્લે બાય સાથે કર્મની વિભક્તિ લગાડવાની છે. ઓકે, હવે સાદા વર્તમાનકાળમાં કેમ થાય છે? તો સાદા વર્તમાનકાળમાં છે તો કે એમિઝારનો એક્ટિવમાંથી પેસિવ મોકલો ત્યારે એમિઝાર સાથે ભૂતકુદંત લાગે છે. ઓકે, ચાલુ વર્તમાનકાળમાં ઇસ બીઈંગ સાથે ભૂતકુદંત લાગે છે. સાદા ભૂતકાળમાં તો કે વોઝવેર સાથે ભૂતકુદંત લાગે છે. તો કે ચાલુ ભૂતકાળમાં તો કે વોઝ બીઈંગ સાથે ભૂતકુદંત લાગે છે. મેં આજે ટીક કરેલા છે ને વિદ્યાર્થી મિત્રો, પેસિવ વોઇસમાં જે લીલા કલરના ટીક કરેલા છે ને, અને જે એક્ટિવમાં રેડ કલરના ટીક કરેલા છે, એના ઉપર ખાસ ધ્યાન દેવાનું છે દરેક. ઓકે, એને એવું હોય તો એનો એક કોઠો બનાવી લેવો તમારે કરે, જેથી ખ્યાલમાં આવે તમને. ઓકે, પાસ્ટ પરફેક્ટ, આઈ હેડ રિટર્ન અ લેટર. તો મેં તમને હમણાં જ ચર્ચા કરી વિદ્યાર્થી મિત્રો, જો ઉપર પણ જોઈ શકીએ છીએ, જે પ્રેઝન્ટ પરફેક્ટ આપેલું છે, આઈ હેવ રિટર્ન અ લેટર, અ લેટર હેઝ બીન રિટર્ન બાય મી. જો બીન આપેલું છે, કેમ બીન આપેલું છે? કારણ કે પૂર્ણકાળ છે એટલા માટે. પાસ્ટ પરફેક્ટ, આઈ હેડ રિટર્ન અ લેટર હેડ બીન રાઇટન બાય મી. રિટર્ન બોલો, રાઇટન બોલો, જે તમે બોલી શકો છો. એના ફ્યુચર, સિમ્પલ ફ્યુચર ટેન્સ જેને કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો, આઈ વિલ રાઇટ અ લેટર. એક સિમ્પલ ફ્યુચર ટેન્સમાં બહુ ધ્યાન રાખવાનું વિદ્યાર્થી મિત્રો, પૂછાય બહુ ઓછું છે, પણ છતાં જો પૂછાઈ જાય તો આપણા માર્ક ના જાય. ઓકે, સિમ્પલ ફ્યુચર ટેન્સ વિદ્યાર્થી મિત્રો હશે ને ત્યારે હંમેશા માટે પેસિવ વોઇસ ફેરવે ત્યારે બી લાગશે. એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે, આઈ વિલ રાઇટ અ લેટર, અ લેટર વિલ બી રિટર્ન બાય મી. ઓકે, આ વસ્તુ ખાસ કરીને મગજમાં રાખવાની છે, આમાં કોઈ પ્રકારની કાંઈ ભૂલ પડે નહીં. ઓકે, આ વસ્તુ ખાસ કરીને જોવાનું છે. ઘણી વાર ગોઈંગ ટુનો યુઝ કરેલો હોય, આ એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી, છતાં પણ એકવાર જોઈ લેવું. આઈ એમ ગોઈંગ ટુ રાઇટ અ લેટર, અ લેટર ઇઝ ગોઈંગ ટુ બી રિટર્ન. ઓકે, આ ટુ વાળી વાક્યરચના છે વિદ્યાર્થી મિત્રો, ટુ વાળી વાક્યરચના આપણે જેમ જોઈએ છીએ એ ટુ વાળી વાક્યરચના અહીંયા જોવા મળે છે.
ઓકે, એના પછી મોડેલ્સની વાક્ય રત્ન આપણે જોઈ શકીએ છીએ. આઈ મસ્ટ રાઇટ અ લેટર, અ લેટર મસ્ટ બી રાઇટન બાય મી. નીચે બીજું એક્ઝામ્પલ પણ છે, આઈ શુડ હેવ રાઇટન અ લેટર, અ લેટર શુડ હેવ બીન રાઇટન બાય મી. દરેકને આ વસ્તુ મગજમાં બેસવી જોઈએ. નીચેના જે ઉપરના જે લાલ અક્ષરો છે એને ખાસ કરીને મગજમાં રાખવાના છે કે જેથી કરીને તમને ખ્યાલ આવે પેપરમાં કેમ પૂછાય છે. ઓકે, દરેકને આટલી વસ્તુ છે એકદમ વ્યવસ્થિત મગજમાં બેસવી જોઈએ. ઓકે, ફરીવાર આ કોષ્ટકનું હું રિવિઝન કરી આપું છું ઝડપથી. ઓકે, પહેલાં પ્રેઝન્ટ સિમ્પલ. ઓકે, તો રાઇટનું શું થશે? તો ઇઝ રિટન, ઇઝ રાઇટન, સોરી, ઇઝ રિટન, ઇઝ રાઇટન. એમ રાઇટિંગ છે એનું ઇઝ બિંગ રિટન થશે. જ્યારે સાદો ભૂતકાળ હશે એમાં રોટનું વોઝ રાઇટન થશે. ઓકે, પાસ્ટ કન્ટિન્યુઅસ હશે ત્યારે એમાં વોઝ રાઇટિંગ આપેલું હશે તો એનું વોઝ બિંગ રાઇટિંગ રાઇટન થશે. ઓકે, જ્યારે આપણે છે પૂર્ણ ભૂતકાળ આપેલું હશે, હેવ રિટર્ન હશે તો એનું હેઝ બિન રિટર્ન થશે. એક વસ્તુ ક્લિયર કરી આપું છું, ચાલુ કાળ હશે ત્યારે બિંગનો યુઝ કરવાનો છે, પૂર્ણકાળ હશે ત્યારે બિંગનો યુઝ કરવાનો છે. પાસ્ટ પરફેક્ટ, તો કે હેડ રિટર્ન હશે તો હેડ બિન રિટર્ન થઈ જશે. ફ્યુચર હશે તો વિલ રાઇટ નું વિલ બી રિટર્ન થઈ જશે. અહીંયા સુધી મોસ્ટલી આઈએમપી છે, ગોઈંગ ટુ વાળું એટલું બધું ઇમ્પોર્ટન્ટ છે નથી, કારણ કે એડવાન્સ લેવલ છે અને ઘણું બધું આગળ વધી જાય છે, એટલા માટે આપણે ધ્યાનમાં રાખવાનું નથી. એના પછી મોડેલ્સ વાળું આપણે ધ્યાનમાં રાખવાનું છે. મસ્ટ રાઇટ હશે તો મસ્ટ બી રિટર્ન થઈ જશે. આ વસ્તુ ખાસ કરીને મગજમાં રાખવાનું છે. એક બીજી વસ્તુ કહી દઉં છું, મોડેલ્સ સાથે એક્ટિવ વર્ડ્સની વાક્ય રચના હશે ને તો એની સાથે હંમેશા આપણે ક્રિયાપદનું મૂળ રૂપ જ આવશે. આ વસ્તુને ખાસ કરીને મગજમાં રાખવાની છે. અને જ્યારે તમે એને પેસિવમાં ફેરવો છો ત્યારે મોડેલ્સની આગળ બી લગાડીને ભૂતકૃદંત લગાડવાનું છે. જો અહીં આપેલું છે, આઈ મસ્ટ રાઇટ અ લેટર, અ લેટર મસ્ટ બી રાઇટન બાય મી. ઓકે, દરેકને મગજમાં બેસવું જોઈએ. અને બીજી વાક્યરચના થોડીક સરસ આપેલી છે, આઈ શુડ હેવ રાઇટન અ લેટર. તો અહીંયા આપેલું છે, અ લેટર શુડ હેવ, શુડ હેવ, શુડ હેવ જ રહેશે. બીન શુડ હેવ હોય ત્યારે હંમેશા માટે બીનનો યુઝ કરવો. ઓકે, આનો ખાસ કરીને મગજમાં રાખવાનો છે, શુડ હેવ બીન રાઇટન બાય મી. ઓકે, આ તમને ખબર પડવી જોઈએ. જો અહીંયા વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ અહીંયા આઈ છે કે હી હોત તો પાછળ બાય હિમ લાગત. ઓકે, જો અહીંયા શી હોત તો બાય હર લાગત. ઓકે, દરેકને આ વસ્તુ મગજમાં બેસવી જોઈએ. આ કોઠો એકદમ વ્યવસ્થિત જોઈ લેવાનો જેથી કરીને કંઈ ક્વેશ્ચન થાય નહીં. શી હોય બરાબર છે, અહીંયા રમણ આપેલું હોય. ઓકે, તો રમણનું રમણ જ રહેવા દેવાનું વિદ્યાર્થી મિત્રો, વળી આપણે ચેન્જીસ નહીં કરવાનું કે રમણ છે તો હી કરી નાખે, નહીં એ ચેન્જીસ કરવાનો નહીં. ખાસ કરીને આટલી વસ્તુ દરેકે મગજમાં રાખવાની છે. ઓકે, આશા રાખું છું દરેકને આ બધી વસ્તુનો ખ્યાલ આવેલો હશે. ઓકે, ગુડ બાય એવરીવન. અને જો વિદ્યાર્થી મિત્રો આનો સ્ક્રીનશોટ ન પાડેલો હોય તો આનો સ્ક્રીનશોટ દરેક વિદ્યાર્થીએ પાડી લેવો. ઓકે, આનો સ્ક્રીનશોટ છે દરેક વિદ્યાર્થી વ્યવસ્થિત પાડી લેવો જેથી કરીને એને ખ્યાલ આવે પેપરમાં કેમ આપણે આવશે. આની પછીનું લેવલ એડવાન્સ લેવલ હશે એટલે એનું ધ્યાન રાખવાનું છે.